થી વધતા અકસ્માતને લઈને હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ BRTS રૂટ પર જાત નિરીક્ષણ કર્યું. અંજલી ચારસ્તાથી વાડીના ચોક સુધી ગૃહ રાજ્ય પ્રધાને BRTS રૂટની સમીક્ષા કરી. તેમની સાથે મેયર, પોલીસ કમિશનર અને IG સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. સતત વધી રહેલા BRTSના અકસ્માત અને તમામની વચ્ચે હવે રાજ્ય સરકાર આવી છે એક્શનમાં. BRTS રૂટમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. આજ BRTSના આજ સ્થાન ઉપર એક કમનસીબ ઘટના બની હતી, જેના કારણે બે યુવાનોએ પોતાની જિંદગી ગુમાવી પડી. આ અત્યંત સંવેદનશીલ ઘટના હતી. માનીય મુખ્યમંત્રીશ્રીએ એમની સમક્ષ ધારાસભ્ય, મેયરશ્રી બધા દ્વારા જે રજૂઆત થઈ એના દ્વારા ગઈકાલે એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં રાજ્યના ACS હોમ, ડાયરેક્ટર જનરલ પોલીસ, પોલીસ કમિશનર અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ, ટ્રાન્સપોર્ટ કમિશનર, શહેરના ધારાસભ્ય, મેયરશ્રી અને એમાં ગહન ચર્ચા થઈ હતી. અને ગહન ચર્ચાના અંતે એક કમિટી નીમવામાં આવી, એમાં પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર, નાયબ અધ્યક્ષ, ટ્રાન્સપોર્ટ કમિશનર, જોઈન્ટ કમિશનર પોલીસ, સિટી એન્જિનિયર, આ 5 લોકોની કમિટી એ ગઈકાલની મિટિંગમાં જેટલા સજેશન્સ આવ્યા હતા એ સજેશનના આધાર ઉપર એનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં અમદાવાદમાં BRTSના કારણે કોઈપણ અકસ્માત ન થાય, કોઈપણ નિર્દોષ નાગરિકે પોતાનો જાન ન ગુમાવવો પડે. ઉપરાંત અમદાવાદ શહેર એ સતત વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ વધતું